છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ, ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય કે પછી ક્યારેય કંઈ સૂચતું ન હોય બનાવવાનું તો આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરું, ખૂબ જ બધાને પસંદ આવશે, આંગળા ચાટતા રહી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી. તો સૌથી પહેલાં તો મિક્સીનું જાર લઈ લઈશું, તેનામાં આપણે અડધી વાટકી જેટલો લસણ લઈ લેવાનો છે. તો આ શાકમાં વધારે લસણ હશે તો ખૂબ જ ટેસ્ટી બનશે. એક લાલ સૂકું મરચું એક અથવા બે લઈ લેવાનું છે, જેટલી પણ તમારી તીખાસ હોય એ પ્રમાણે. એક ટેબલસ્પૂન જેટલા આપણે અહીંયા આખા ધાણા અને ત્યારબાદ નાની નાની ટમેટી લઈ લીધી છે. તો નાની નાની ટમેટીની જગ્યાએ તમે લાલ ટમાટર પણ લઈ શકો છો, તો એકદમ સરસ એવા લાલ અને થોડા ખાટા હોવા જોઈએ. તો તેની આપણે મિક્સીમાં પ્યુરી કરી લીધી છે. હવે આપણે અહીંયા વઘારીશું શાક. તો અહીં મેં તેલને ગરમ કરવા માટે ગેસ ઉપર પેનમાં મૂકી દીધું હતું અને તેનામાં એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દીધું છે અને એક ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરી અને ફટાકથી આપણે અહીંયા ટમેટા અને લસણની પ્યોરી એડ કરી દેવાની છે. અહીં મેં ટમેટાને પીસતી વખતે બિલકુલ પાણી એડ નથી કર્યું. જો મિક્સીના જારમાં થોડું ઘણું લાગેલું હોય તો એનામાં આપણે પાણી એડ કરીને આ ગ્રેવીમાં આપણે એડ કરી દેશું. હવે તેલમાં આ ગ્રેવીને એકદમ સરસ રીતે સાતળવાની છે. જ્યાં સુધી ટમેટા અને લસણની કચાસ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને બરોબર રીતે પકવી લેવાનું છે. તો અહીં તમને ગ્રેવી ઘાટી રાખવી છે કે પછી પાતળી કરવી છે તો અહીં તમને પહેલેથી જ થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે આ શાકમાં તમને કેવી ગ્રેવી રાખવાની છે. પાતળી જોઈએ તો થોડું પાણી વધારે ઉમેરી દેજો અને થીક જોઈએ તો પાણી ન ઉમેરતા, અને તેલ થોડું વધારે હશે તો આ શાકનો લુક સારો એવો આવશે. અને ઓછા તેલમાં પણ બનાવશો તો પણ કશો જ વાંધો નથી, ખૂબ જ સરસ ટેસ્ટી આ શાક બનશે. અને આ શાક તમે ખાતા જ રહી જશો, સ્પેશિયલી પરોઠા અને નાન સાથે તો ખૂબ જ સારું એવું લાગે છે. તો આ ગ્રેવીને આપણે 5-7 મિનિટ માટે ઢાંકીને પકવી લેશું, અથવા તો ગેસની ફ્લેમ હાઈ હશે તો 2-3 મિનિટમાં આ જે ટમેટાની ગ્રેવી છે ખૂબ જ સરસ એવી પાકી જશે. તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી રહ્યું છે, એનો મતલબ એ કે ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે. તો હવે આપણે મસાલા કરીશું. અડધી ટીસ્પૂન અહીંયા આપણે હળદરનો પાવડર ઉમેરી દીધો છે, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર ઉમેરી દીધો છે, 1/2 ટીસ્પૂન સારો એવો ગરમ મસાલો ઉમેરી દેશું અને કાશ્મીરી લાલ મરચું આપણે પહેલેથી જ કલર માટે એડ કર્યું હતું એટલા માટે 1/2 ચમચી જેટલું મેં અહીંયા એડ કર્યું છે. અહીં તમે જો તીખું ખાતા હો તો કાશ્મીરી લાલ મરચાની જગ્યાએ તમે તીખો લાલ મરચાનો પણ પાવડર વાપરી શકો છો. ત્યારબાદ મેં અહીં સ્વાદ પ્રમાણે આખા શાકનું મીઠું એડ કરી દીધું છે. તો અહીં તમને જેટલી પણ તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે ગ્રેવીમાં ભેળવી લેશું, મિક્સ કરી લેશું, એટલે આ જે ગ્રેવી છે ખૂબ જ ચટપટી ટેસ્ટી બને અને ખૂબ જ ટેસ્ટી આ શાક બનશે. જ્યારે તમે એક વખત બનાવશો ટેસ્ટ ત્યારે જ તમને ખબર પડશે. અત્યારે હું તમને કહીશ તો તમે મને કમેન્ટ કરશો કે બેન તમે કયો છો, પણ જ્યારે તમે બનાવશો ત્યારે જ તમને અસલ ટેસ્ટની ખબર પડશે. હવે અહીં ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે, તેલ છૂટું પડી રહ્યું છે, મસાલા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે. તો ત્યારબાદ આપણે અહીં શું કરવાનું છે કે બટેટા લઈ લેવાના છે. જી હા ફ્રેન્ડ્સ, તો આ બટેટાના પોતિકા છે, મતલબ કે આપણે બટેટાના જે ભજીયા બનાવતા હોઈએ એ રીતના આપણે બાફેલા બટેટાની સ્લાઈસ કરી લેવાની છે અથવા તો ટુકડા કરી દેવાના છે. જેવા પણ તમને શેપ ગમે એ શેપ કરી લેવાના છે અને ગ્રેવીમાં ઉપરથી આપણે એડ કરી દેશું. અને આ બટેટામાં એકદમ સરસ રીતે ગ્રેવી મળી જાય એ રીતે આપણે તેને કટ કરવાના છે. તો વચ્ચે વચ્ચે કાણા કરી નાખશો તો પણ સરસ રીતે આ ગ્રેવીમાં બટેટા મિક્સ થઈ જશે અને ગ્રેવી બટેટામાં મિક્સ થઈ જશે. તો 3 મિનિટ માટે મેં તેને ઢાંકીને પકવી લીધા હતા, બિલકુલ ચલાવ્યા નહોતા, અને હવે આપણે તેને ખોલીને ચલાવશું. તો અહીં તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ એવી થીક થઈ ગઈ છે. આપણે થોડું જ એનામાં પાણી ઉમેર્યું હતું, વધારે નહોતું ઉમેર્યું, અને શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું છે. એનું મતલબ એ કે ગ્રેવી અને આપણે જે બટેટા એડ કર્યા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો અહીં મેં બાફેલા બટેટા લીધા હતા અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું. તો આ શાકને બનતા બિલકુલ વાર નથી લાગતી. જો બટેટા બાફેલા હશે તો ઝટપટ બની જશે. તો ક્યારે તમારા ઘરમાં લીલોતરી ન હોય, કોઈ પણ આવું શાક ન હોય તો બટેટા ટમેટા અને ડુંગળી તો હોય જ છે. તો આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરો ફ્રેન્ડ્સ, ટેસ્ટ તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું લસણવાળું બટેટાનું શાક, આપણે તેને સર્વ કરી દઈશું. તો આજે મેં
અલગ રીતે સર્વ કર્યું છે અને મારા હસબન્ડને મેં ટેસ્ટ કરાવ્યું કેવું બન્યું છે મને કહો. કારણ કે હું તો તમને દર વખતે વિડીયોમાં કહેતી હોઉં છું કે ખૂબ જ ટેસ્ટી બને છે, પણ ક્યારેક બીજું કોઈ કોમેન્ટ આપે તો તમને એમ લાગશે ને કે ના સરસ બન્યું છે. પણ અત્યારે મેં મારા હસબન્ડને બિલકુલ દબાવ્યા નથી કે એમ કહો કે સારું બન્યું છે, એ પોતાની મેળે બોલ્યા છે કે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તો ફ્રેન્ડ્સ, આ તો મસ્તી થઈ ગઈ અને મસ્તી મસ્તીમાં જ તમે મારા ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમારા માટે હું આવા જ નવા નવા વિડીયોઝ લાવતી રહું. ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.